गुड मॉर्निंग एवरीवन। मैकेनिकल इंजीनियरिंग ना सब्जेक्ट मेन्युफेक्चरिंग इंजीनियरिंग 3 में चैप्टर नंबर 2 ग्राइंडिंग और सुपर फिनिशिंग क्रियाओं में लास्ट लेक्चर में आप जोयुं हतुं। टोटल आप बे लेक्चर बनाव्या हता एक टॉपिकना जेनुं नाम हतुं सिलेक्शन क्राइटेरिया ऑफ दी ग्राइंडिंग व्हील। एनी अंदर आप बे कॉन्स्टंट वेरिएबल अने सॉरी कॉन्स्टंट फेक्टर और वेरिएबल फेक्टर विषे माहिती मेळवी हती। ओके, बे लेक्चर साथे आपणो टॉपिक ओवर थई गयो हतो। हवे आजे आगळ वधवानुं छे। सौथी इम्पोर्टंट कही शकाय एवो अने जीटीयूनी अंदर 7 માર્ક્સમાં પૂછાય એવો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન। ઓકે, લગભગ આના પણ બે લેક્ચર બનશે, તો કન્ટિન્યુઅસ તમારે લેક્ચરને ફોલો કરવાના છે અને જે સિક્વન્સ આવે છે સિક્વન્સને ફોલો કરીને એને જોવાના છે। ત્યાર પછી એની અંદર જે પણ વસ્તુ તમને ઇમ્પોર્ટન્ટ લાગે એ મેં તમને ક્લાસ નોટ બનાવીને અંદર નોટ ડાઉન કરવાનું કીધું છે, કરવાનું છે, જેથી તમે એનું રિવિઝન કરી શકો। ક્લિયર? તો સ્ટાર્ટ કરે છે આજનો લેક્ચર ગ્રાઇન્ડિંગ વ્હીલનું સ્ટેટિક અને ડાયનેમિક બેલેન્સિંગ, સ્ટેટિક એન્ડ ડાયનેમિક બેલેન્સિંગ ઓફ ધી ગ્રાઇન્ડિંગ વ્હીલ જીટીયુની અંદર 2015 અને 2016 બે વખત પૂછાઈ ગયો છે। ક્લિયર? તો આશા છે કે આગળ પણ આવશે, અને આવી ગયો તો આપણા પૂરા 7 માર્ક્સ આવશે એની પણ આપણી તૈયારી રહેશે। ચાલો સ્ટાર્ટ કરીએ છે। શું કહે છે? ગ્રાઇન્ડિંગ વ્હીલનું સ્ટેટિક અને ડાયનેમિક બેલેન્સિંગ, ડેટ મીન્સ ગ્રાઇન્ડિંગ વ્હીલ ઉપર તમે ઘણા બધા ઓપરેશન કરો, ગ્રાઇન્ડિંગ વ્હીલ પોતે રોટેટ કરે છે, એક મોટર હોય છે એના ઉપર એનો શાફ્ટ હોય છે, શાફ્ટ ઉપર આપણે ગ્રાઇન્ડિંગ વ્હીલ લગાડેલા હોય છે, તો દરેકને ખબર છે અને દરેક એન્જિનિયર દરેક ટેકનિકલ પર્સનને એવું ખબર હોય છે કે જે જે વસ્તુ રોટેશન કરે છે, ઓકે, તો સમય જતાં શું થાય છે, એનું જે એલાઇનમેન્ટ છે એ ખોરવાઈ જાય છે, કારણ કે ઘણા બધા ફોર્સ લાગતા હોય છે। ઓકે, તો અમુક સમય પછી અમુક તબક્કાઓ પછી મશીનની ઉપર એલાઇનમેન્ટ ટેસ્ટ કરવામાં આવે છે, જેમ કે આપણે લેથ મશીનની ઉપર કરતા હતા, મિલિંગ મશીન ઉપર કરતા હતા, ડ્રિલિંગ મશીન ઉપર કરતા હતા। ઓકે, તો એલાઇનમેન્ટ ટેસ્ટ પછી આપણને ખબર પડશે કે જે ગ્રાઇન્ડિંગ વ્હીલ ફરે છે એનું બેલેન્સિંગ છે કે નહીં તે। સ્ટાર્ટિંગમાં તમે મશીન લાવ્યા હશો તેનું બેલેન્સ પરફેક્ટ હશે, પણ જેમ જેમ તમે ઓપરેશન કરતા જશો તેમ તેમ શું થશે, એનું બેલેન્સિંગ ખોરવાઈ જશે। તો ફરી પાછું શું કરવું પડશે, એનું બેલેન્સિંગ કરવું પડશે। બેલેન્સિંગ કરતા પહેલાં, ઓકે, તમારે મેઝરમેન્ટ કરવું પડશે, એનું ટેસ્ટિંગ કરવું પડશે। તો બે પ્રકારના બેલેન્સિંગ કરવામાં આવે છે, એક સ્ટેટિક અને ડાયનેમિક। સ્ટેટિક એટલે જ્યારે ગ્રાઇન્ડિંગ વ્હીલ ફરતું ન હોય, ઊભું હોય, આઈડિયલ કન્ડિશનમાં હોય, મશીન બંધ હોય તે વખતનું બેલેન્સિંગ, અને બીજું આવે છે ડાયનેમિક બેલેન્સિંગ, કે જ્યારે ગ્રાઇન્ડિંગ વ્હીલ રોટેટ થતું હોય, ફરતું હોય, મશીન ચાલુ હોય એ વખતનું બેલેન્સિંગ। ઓકે, તો બેઝિક કન્સેપ્ટ સમજાવ્યો છે, ડિટેલમાં જોઈએ શું કહે છે અહીંયા। કસોટીના આ તબક્કામાં વ્હીલનું સમતોલન પણ ચકાસવામાં આવે છે, જેથી વ્હીલ આંચકા વગર ફરે છે અને દાગીનાની સપાટી સારી મળે છે। ગ્રાઇન્ડિંગ વ્હીલનું ટેસ્ટિંગ કરવામાં આવે છે। ટેસ્ટિંગ કરીને શું ચકાસવામાં આવે છે? ટેસ્ટિંગ કરીને શું ચેક કરવામાં આવે છે કે ભાઈ વ્હીલ બરાબર બેલેન્સિંગ થઈને ફરે છે કે નહીં તે। ડેટ મીન્સ એમાં કોઈ વાઇબ્રેશન તો નથી આવતું ને, વાંકું ચૂકું તો નથી ફરતું ને, આંચકા સાથે તો નથી ફરતું ને। ઓકે, એ ચેક કરવામાં આવે છે, જેથી શું થાય, તો કે જ્યારે પણ તમે ગ્રાઇન્ડિંગ વ્હીલથી ઓપરેશન કરો તો તમને વર્કપીસની સપાટી સારી મળે। જો આંચકા આવતા હશે, વાઇબ્રેશન થતું હશે, જર્ક લાગતા હશે, તો એનો સીધો ઇમ્પેક્ટ, એની સીધી અસર તમને ગ્રાઇન્ડિંગ વ્હીલની સપાટી પર અથવા તો ગ્રાઇન્ડિંગ વ્હીલથી જે વર્કપીસનું તમે ગ્રાઇન્ડિંગ કરો છો એની સપાટી ઉપર જોવા મળશે। ઓકે, રફ સપાટી આવશે, વધારે ખાંચા પડી જશે, ઘણા બધા નુકસાન થાય છે। આ કસોટી નવા વ્હીલ ટ્રુઇંગ ડ્રેસિંગ કર્યા પછી વ્હીલને સમયાંતરે વપરાયેલા વ્હીલ માટે લાગુ પાડી શકાય છે। ક્યારે ક્યારે કસોટી કરવામાં આવે છે, ટેસ્ટિંગ કરવામાં આવે છે? તો કે જ્યારે તમે નવું ગ્રાઇન્ડિંગ વ્હીલ લગાવો છો ત્યારે, ત્યાર પછી જ્યારે તમે ગ્રાઇન્ડિંગ વ્હીલનું ટ્રુઇંગ અને ડ્રેસિંગ કરો છો પછી, અને ત્રીજું અમુક ચોક્કસ સમય પછી જો તમારું ગ્રાઇન્ડિંગ વ્હીલ અથવા ગ્રાઇન્ડિંગ મશીન કન્ટિન્યુઅસ વપરાતું હોય તો કંપનીવાળાએ સુપરવાઇઝરે એન્જિનિયરે શું કર્યું હશે, એક ચોક્કસ સમય આપી દીધો હશે કે ભાઈ 300 વર્કપીસ બને કે
દોઢ મહિનો થાય કે બે મહિનો થાય, એટલે તમારે શું કરવાનું, આનું ટેસ્ટિંગ કરી લેવાનું, ગ્રાઇન્ડિંગ વ્હીલનું બેલેન્સિંગ ચેક કરી લેવાનું, જેમાં વ્હીલનું સ્ટેટિક સમતોલન કરવામાં આવે છે. જ્યારે પણ ટેસ્ટિંગ થાય ત્યારે એનું સ્ટેટિક સમતોલન કરવામાં આવે છે, એટલે કે મશીનને બંધ કરીને ગ્રાઇન્ડિંગ વ્હીલનું સમતોલન ચેક કરવામાં આવે છે. ઓકે, કેવી રીતના કરવામાં આવે છે, આખી પ્રોસેસ બતાવી છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. ફ્લેન્જીસ, સ્લીવ અને વ્હીલને સમતોલન કરવા માટે તૈયાર કરેલા ખાસ પ્રકારના મેન્ડ્રેલ પર બેસાડવામાં આવે છે. એક પ્રકારનો કોમ્પોનન્ટ છે જેને કહેવામાં આવે છે ટેસ્ટ મેન્ડ્રેલ. ઓકે, તમે જોઈ શકો છો જે ગ્રાઇન્ડિંગ વ્હીલ છે ને, એને શાફ્ટમાંથી કાઢીને આ રીતના ટેસ્ટ મેન્ડ્રેલ પર બેસાડવામાં આવે છે. ખાસ પ્રકારનું ટેસ્ટિંગ માટે તૈયાર કરેલું છે. આ સંયુક્ત ભાગને ખાસ પ્રકારના સ્ટેન્ડના સરિયા, આ તમે જુઓ છો ને, સ્ટેન્ડના સરિયા પાછળ એક જાય છે ને એક આગળ જાય છે, એની ઉપર ગોઠવી દેવામાં આવે છે. ક્લિયર? ધારો કે પછી તેના રોલ્સ પર મૂકીને ગભરાવવામાં આવે છે, તમારે શું કરવાનું, તો કે ગ્રાઇન્ડિંગ વ્હીલની અંદર ટેસ્ટ મેન્ડ્રેલ એન્ટર કરાવી દેવાની, પછી પેરેલલમાં બે સરિયા મૂકવાના સીધા, અને એની ઉપર શું કરવાનું, ગ્રાઇન્ડિંગ વ્હીલને ગભરાવવાનું. ઓકે, જ્યારે વ્હીલનું ગુરુત્વ કેન્દ્ર સૌથી નીચેની સ્થિતિમાં આવે તે વખતે વ્હીલના સરિયા સ્થિર થઈ જશે. ખ્યાલ આવે છે? જો ગુરુત્વ કેન્દ્ર એટલે કે એનું જો સેન્ટર ઓફ ગ્રેવિટી બરાબર હશે તો ગ્રાઇન્ડિંગ વ્હીલ ફરશે નહીં, ફરીને એક જગ્યાએ આવીને સ્ટોપ થઈ જશે. મોટા વ્હીલને સમતોલન કરવા માટે ફ્લેન્જમાં ઘીસી પાડીને તેમાં ખસી શકે તેવા ત્રણ વજન મૂકવામાં આવે છે. આ વજનોની મદદથી નીચે પ્રમાણે સમતોલન મેળવી શકાય છે. જો નાનું વ્હીલનું ગ્રાઇન્ડિંગ કરવું હોય તો તમારે શું કરવાનું, આ બે સરિયા લેવાના, એમ વચ્ચે એક મેન્ડ્રેલ મૂકવાની અને અહીંયા ગ્રાઇન્ડિંગ વ્હીલ લગાવી દેવાનું. ઓકે, પછી છોડી દેવાનું, એટલે શું થશે, તમારું ગ્રાઇન્ડિંગ વ્હીલ આ રીતના આગળ ફરશે. હવે જો એની સેન્ટર ઓફ ગ્રેવિટી બરાબર હશે તો થોડું આગળ જઈને ગ્રાઇન્ડિંગ વ્હીલ અટકી જશે. ક્લિયર? તો આ રીતના એનું સમતોલન ચેક કરવામાં આવે છે. પણ જો મોટા ગ્રાઇન્ડિંગ વ્હીલ હોય, આ ગ્રાઇન્ડિંગ વ્હીલ જો મોટી સાઇઝનું હોય તો આ જે સરિયા છે ને એની ઉપર ખાંચા પાડી દેવામાં આવે છે. એક ખાંચો અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, એ રીતના સેમ અહીંયા પણ શું કરી દેવામાં આવે છે, ખાંચા પાડી દેવામાં આવે છે. ક્લિયર? કે જેથી શું થઈ શકે, મેન્ડ્રેલ ત્યાં સિમ્પલી ફરી શકે. અને એ ખાંચામાં શું કરવામાં આવે છે, વજન મૂકવામાં આવે છે, કાઉન્ટર બેલેન્સ. ક્લિયર આવે, ખબર પડે છે? ખાંચામાં વજન મૂકીને એને બેલેન્સિંગ કરવામાં આવે છે. ગ્રાઇન્ડિંગ વ્હીલ જે ફરતું હશે એને મેન્ડ્રેલની અંદર સમતોલન મેળવવા માટેની તમને પદ્ધતિ એટલે કે સ્ટેપ આપ્યા છે કેવી રીતના સમતોલન મેળવી શકાય. સૌપ્રથમ વચ્ચેના વજનને સૌથી ઊંચે મૂકો અને બાકીના બંનેને આજુબાજુ રાખો. મેથડ કઈ છે, ગ્રબ સ્ક્રૂની મદદથી. ઓકે, ટોટલ ત્રણ ખાંચા પાયરા છે તો એને ત્રણ ખાંચાની અંદર વજન મૂકીને બેલેન્સિંગ કરવું પડશે. તો સૌથી જે વચ્ચેનું વજન છે એને ઊંચું મૂકો. ઓકે, અને બાકીના બંનેને તેની આજુબાજુ રાખો, એટલે સેન્ટરમાં વજન મૂકો અને આજુબાજુ ઓછું વજન રાખો. ઓકે, મેથડ છે ગ્રબ સ્ક્રૂની મદદથી. સેકન્ડ છે, હવે વ્હીલને સહેજ ધક્કો મારો જેથી તે સરિયા ઉપર ગભરે. જ્યારે વજન નીચે આવશે ત્યારે વ્હીલ સ્થિર થશે. હવે તમારે શું કરવાનું, વચ્ચે વજન મૂકવાનું છે પહેલાં અને આજુબાજુ થોડા ઓછા વજન મૂકવાના છે. ક્લિયર? અને હવે શું કરો, જે મેન્ડ્રેલ ઉપર વ્હીલ છે ને એને ધક્કો મારો, એટલે એ ફરશે, ગભરશે. ક્યાં સુધી ગભરશે, જ્યાં સુધી તમે પેલું વજન મૂક્યું છે ને એ સ્થિર નહીં થાય ત્યાં સુધી, અથવા એ વજનને કારણે વ્હીલ પોતે સ્થિર થશે. અને જ્યાં સુધી સ્થિર નહીં થાય ત્યાં સુધી મેન્ડ્રેલ ઉપર શું કરશે, ગભરશે. ક્લિયર? ત્રીજું સ્ટેપ, હવે ધીરે ધીરે બાજુના બંને વજનોને થોડા થોડા અંતરે ખસેડો. હવે તમારે શું કરવાનું છે, જે સ્ટાર્ટિંગમાં અને એન્ડિંગમાં જે વજન મૂક્યા છે ને થોડા થોડા ખસેડતા જાઓ. વ્હીલને ગમે તે સ્થિતિમાં પણ સ્થિર રહે તે રીતે ગોઠવો. ક્લિયર? ચાલો આખી મેથડ બતાવી દઉં છું. તમે શું કર્યું, પહેલાં બે ફ્લેટ સરિયા લઈ લીધા સિલિન્ડ્રિકલ શેપના, આટલે એક ખાંચો પાડ્યો, સેન્ટરમાં એક ખાંચો, એન્ડિંગમાં એક ખાંચો, સેમ અહીંયા ખાંચા પાડ્યા હશે ત્રણ. ઓકે, અહીંયા થોડું ઊંચું વજન મૂકો, અહીંયા થોડા નોર્મલ કન્ડિશનમાં વજન મૂકી દો. પછી અહીંયા જે મેન્ડ્રેલ છે ગ્રાઇન્ડિંગ વ્હીલની ઉપર એને ધક્કો મારીને ફેરવો.
क्लियर। हवे शुं थशे, मेंडल तमारी आ सरिया ऊपर फरशे। हवे ज्यारे फरे छे त्यारे तमे शुं करो तो के आ एक बे त्रण अने चार नी अंदर वजन में फेरफार करो। अने एवी रीतना फेरफार करो कि जे मेंडल फरती छे ए सरिया ऊपर फरती फरती कोईपण जग्या एक आवीने कोईपण एक जग्या आवीने कईपण तमे वजन सेट करो तमारी कैलक्युलेशन प्रमाणे, कि जेथी मेंडल ग्राइंडिंग व्हीलनी जेम मेंडल छे ए फरे 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 अने कोई एक जग्या पर आवीने स्थिर थई जाय। ओके, ए प्रमाणे तमारे अहींया एक बे त्रण अने चार कंडीशननी अंदर वजनमां फेरफार करवानो छे। क्लियर, આટલું કરો એટલે મેન્ડલ ફરતી ફરતી એક જગ્યાએ આવીને સ્થિર થઈ જશે। ક્લિયર, હવે તમારે શું કહું છે, ફરી પાછું ચેક કરવાનું છે। તમે બરાબર વજન ગોઠવી દીધેલા છે, ચેન્જીસ પણ થઈ ગયા વજનમાં, હવે મેન્ડલ એક જગ્યાએ આવીને સ્થિર થઈ ગઈ, હવે ગ્રાઇન્ડિંગ વ્હીલ તમારું ફરીને કશે જતું નથી, તો ફરી પાછા એકવાર ચેક કરો। શું કરો, આ જ કન્ડિશનમાં મેન્ડલને શું કરો, ફરી પાછો એકવાર ધક્કો મારો, ગ્રાઇન્ડિંગ વ્હીલને હજી એકવાર ધક્કો મારો। ઓકે, ધક્કો મારશો એટલે ગ્રાઇન્ડિંગ વ્હીલ થોડું આગળ પાછળ હલીને ફરશે અને થોડા સમય પછી ફરી પાછું એ જ પોઝિશનમાં આવીને સ્થિર થઈ જવું જોઈએ। ક્લિયર, સ્થિર થઈ જાય છે મતલબ હવે તમારું સ્ટેટિસ્ટિકલ બેલેન્સ થઈ ગયું છે। હજી એકવાર ચેક કરો, હજી એકવાર ચેક કરો, ફરી પાછળ થોડોક ધક્કો મારો, થોડુંક આગળ પાછળ ફરશે અને ફરી પાછું છેલ્લી જે જગ્યા પર હતું ને ત્યાં જ આવીને સ્થિર થઈ જશે, મતલબ હવે તમારું ગ્રાઇન્ડિંગ વ્હીલ બેલેન્સ કન્ડિશનમાં આવી ગયું છે। ક્લિયર, હવે શું કરો, આ ગ્રાઇન્ડિંગ વ્હીલને ઉચકી લેવું અને મશીનની અંદર બેસાડો અને એનું ટ્રુઇંગ કરી લેવું, જે આપણે ટ્રુઇંગ અને ડ્રેસિંગ પ્રોસેસ કરતા હતા ને, ઓકે, એ રીતે એનું ટ્રુઇંગ કરી લેવું। ક્લિયર, ચાલો આગળ। વપરાશ દરમિયાન વ્હીલનો વ્યાસ ઘટે અથવા વ્હીલનો વ્યાસ ઘટતો હોવાથી તેનું સંતુલન બગડે છે, આથી જ વારે ઘડીએ વાપર્યા પછી સમતોલન કરવું જરૂરી છે। તમે જ્યારે ગ્રાઇન્ડિંગ વ્હીલથી વર્કપીસને ઘસો છો તો વર્કપીસ તો ઘસાય છે પણ અમુક સમય જતાં આપણું ગ્રાઇન્ડિંગ વ્હીલ પણ ઘસાતું જાય છે, એટલેનો જે ડાયામીટર જે વ્યાસ છે ઘટતો જાય છે, ઓછો થતો જાય છે, અને વ્યાસ ઓછો થાય એટલે સમતોલન બગડે, અને સમતોલન બગડે એટલે વાઇબ્રેશન થાય, વાઇબ્રેશનને કારણે સપાટી બગડી જાય વર્કપીસની, એટલા માટે વારે ઘડી સમતોલન કરવું જરૂરી છે। આમ આ તબક્કાઓમાં આપણે વ્હીલ અને ફ્લેન્જીસ સાથે સંયુક્ત ભાગનું સંયુક્ત ગુરુત્વ કેન્દ્ર, જેમ કે કોમન સેન્ટર ઓફ ગ્રેવિટી, વ્હીલ જે ધરીને અનુલક્ષીને ફરે છે તેના પર લાવીએ છીએ। આપણે શું કરીએ છીએ આ સમતોલન બેલેન્સિંગની અંદર, તો કે ગ્રાઇન્ડિંગ વ્હીલનું જે સેન્ટર ઓફ ગ્રેવિટી હોય છે, દરેક વસ્તુની સેન્ટર ઓફ ગ્રેવિટી હોય છે, બસ એને જ ધ્યાનમાં રાખીને એનું બેલેન્સિંગ કરીએ છીએ સ્ટેપ બાય સ્ટેપ। ઉપર જોયું તેમ આ કસોટી માટે વ્હીલ બેલેન્સ સ્ટેન અને મેન્ડ્રેલની જરૂર પડે છે। કઈ કઈ વસ્તુની જરૂર પડશે, પહેલાં જે બે સીધા સરિયા હતા તે, ઓકે, એને શું કહેવાય છે, વ્હીલ બેલેન્સ સ્ટેન, સરિયા નહીં બોલવાના, બરાબર, આ તો તમને સમજ પડે એટલા માટે બોલું છું, દેશી ભાષા ખાલી કન્સેપ્ટ સમજવા માટે છે, લખો ત્યારે ટેકનિકલ વર્ડ યુઝ કરો। શું યુઝ કરવામાં આવે છે, પહેલાં જે બે સરિયા છે એને શું કહેવાય છે, વ્હીલ બેલેન્સ સ્ટેન, અને જે સરિયા ઉપર ગ્રાઇન્ડિંગ વ્હીલ ફરે છે એને શું કહેવાય છે, મેન્ડ્રેલ। ક્લિયર, તમારે આ ટેસ્ટ કરવા માટે બે વસ્તુની જરૂર પડશે, એક વ્હીલ બેલેન્સ સ્ટેન્ડ અને બીજું મેન્ડ્રેલની જરૂર પડશે। કેટલાક મશીનોમાં પણ વ્હીલ જ્યારે ફરતું હોય ત્યારે સમતોલ કરવાની વ્યવસ્થા હોય છે, મશીનમાં જ પોતે એવી રીતના વ્યવસ્થા કરેલી હોય છે, મશીનનો જે શાફ્ટ હોય છે એની ઉપર તમે શું કરી શકો છો, સ્પિન્ડલને ત્યાં જ તમે મશીન બંધ કરીને થોડી ઘણી પોતાની રીતના બેલેન્સ કરી શકો છો। આધુનિક પ્રથા પ્રમાણે, લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે, ઉત્પાદકો 251 mm 251 mm વ્યાસ કે તેથી નાના માપના વ્હીલને બેલેન્સ કરીને જ આપે છે, આથી આવા વ્હીલ નવા હોય ત્યારે બેલેન્સ કરવાની જરૂર રહેતી નથી। અત્યારના જે મોડર્ન મેન્યુફેક્ચરર છે લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે શું કરે છે, તો કે 251 mm કે તેનાથી નાના ડાયામીટરની સાઇઝના, 251 mm કરતાં જો ઓછો ડાયામીટર હોય એવા જે બી ગ્રાઇન્ડિંગ વ્હીલ યુઝ કરતા હશે, અથવા તો એવા જે પણ ગ્રાઇન્ડિંગ મશીન હશે એનું એ લોકો બેલેન્સિંગ કરીને જ આપે છે,
स्टार्टिंग थी जाने बने त्यारे तो ये कंडीशन में आपणे एनो बेलेंसिंग करवानी जरूर रहती नथी। क्लियर छे? ओके, तो आ थई गई बात आपणी कोनी स्टेटिस्टिकल अने डायनेमिक बेलेंसिंग। सीम्पल वस्तु छे, बेलेंसिंग रोड होय छे એટલે એને શું કહેવાય છે, બેલેન્સિંગ સ્ટેન્ડ, એની ઉપર મેનરેલને ફેરવવામાં આવે છે। ઓકે, ત્યાર પછી વજન મૂકીને ત્રણ જગ્યાએ બેલેન્સિંગ કરવામાં આવે છે। બેલેન્સિંગ થઈ ગયા પછી એ ગ્રાઇન્ડિંગ વ્હીલને મશીનના શાફ્ટ ઉપર બેસાડીને એનું ટ્રુઇંગ કરી દેવામાં આવે છે, એટલે આપણું ગ્રાઇન્ડિંગ વ્હીલનું સ્ટેટિસ્ટિક અને ડાયનેમિક બેલેન્સિંગ થઈ જશે। નવા જે મશીન આવે છે જેની અંદર ગ્રાઇન્ડિંગ વ્હીલનો વ્યાસ જો 251 mm કરતાં ઓછો હોય તો એનું પહેલેથી જ બેલેન્સિંગ કરેલું હોય છે, તો તમારે એની અંદર બેલેન્સિંગ, ધેટ મીન્સ કે સમતોલન કરવાની જરૂર રહેતી નથી। ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં। તમારે ડિસ્ક્રિપ્શન લખવાનું છે, બેલેન્સિંગના જે 3 સ્ટેપ આપણે જોયા એ લખવાના છે, અને ત્યાર પછી સાથે સાથે તમારે આ ફિગર પણ ડ્રો કરવાની છે। સિમ્પલ છે, ટ્રાય કરજો, ઇઝીલી ડ્રો થઈ જશે। ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ। ટોપિકનું અંદર થોડું ઘણું જો ડિસ્કશન બાકી છે એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું। ઓકે, ત્યાં સુધી થેન્ક યુ।